આગળ વાત કરીએ તો પાટણ થી સન્ડે માં મુખ્યમંત્રી નું સંબોધન કરી રહ્યા છે. એક સંસ્થા નથી પણ વિચાર છે. આ વિચાર એટલે ધર્મ સેવા, જન સેવા અને રાષ્ટ્ર સેવાને સમર્પિત રહેવાનો વિચાર. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થોડા સમય પહેલા ભારતમાં વૈશ્વિક G20 સમિટનું વસુદેવ કુટુંબકમની થીમ સાથે સફળ આયોજન થયું. વસુદેવ કુટુંબકમની આ ભાવના સર્વ સમાજના વિકાસમાં મોટું યોગદાન આપી ખોડલધામે સાકાર કરી છે. સૌના કલ્યાણની આ ભાવના સાથે ખોડલધામના ભક્તોને પણ સેવા પ્રવૃત્તિનો લાભ તમામ સમાજો સુધી પહોંચાડી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એવા સેવા કાર્યોના એક ભવ્ય ચેતના કેન્દ્રનું આજે અહીં ભૂમિપૂજન થયું છે. અહીં ખોડલધામના નવીન સંકુલનું આશરે 50 વીઘામાં નિર્માણ થવાનું છે. આ સંકુલ આધ્યાત્મક કેન્દ્ર બનવાનું છે, સાથે સાથે આધુનિકતાનું પણ આ કેન્દ્ર અહીં બનશે. અહીં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, કૃષિ સંશોધન કેન્દ્ર ઉપરાંત યુવાનો માટે લાઇબ્રેરી, રીનિંગ હોલ, હોસ્ટેલ જેવી સુવિધાઓ અને નાગરિકો માટે સરકારી યોજનાઓ માટેના સહાય કેન્દ્રનું પણ નિર્માણ થવાનું છે. સનાતન પરંપરા અને વિચારધારાના વાહક એવા મંદિરો સમાજમાં સદાચાર અને માનવતાના મૂલ્યોને પ્રસરાવે છે. સનાતન પરંપરામાં મંદિરો ઉપાસનાના એટલે કે ભક્તિના સ્થાનક છે, સાથે સાથે શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સમાજ ચેતનાના જીવન કેન્દ્રો પણ છે. ખોડલધામ મંદિર અને ટ્રસ્ટ એનું જ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. બહુવિધ પ્રવૃત્તિઓ, સેવા કાર્યોની સાથે સાથે પરફેક્ટ મેનેજમેન્ટ તેમજ આવા વિઝન અને મિશનને પરિણામે ખોડલધામની ખ્યાતિનો સુવાસ ચારે કરોડ પ્રસરી રહ્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આપણે પ્રાચીન ધર્મશાળા સ્થળો, યાત્રાધામોના વિકાસ ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે. ખોડલધામ કાગવાડ યાત્રાધામ હોય કે તાજેતરમાં જ તીર્થસ્થાનોના વિકાસના કામો હોય, પાટણમાં વરાણા માતાના મંદિરનો વિકાસ હોય, સિદ્ધનાથ મહાદેવ મંદિર સંડેરનો વિકાસ હોય, આ ઉપરાંત પાટણ જિલ્લાના ભૂતેશ્વર મહાદેવ મંદિર, શ્રી ભદ્રકાળી માતાજીના મંદિર, જાડેશ્વર મહાદેવ મંદિર, સિદ્ધનાથ મહાદેવ મંદિર અને બાળા બહુચર મંદિર વગેરે મંદિર પરિસરોના વિકાસ કામો માટે પણ રાજ્ય સરકારે ખૂબ મોટી ગ્રાન્ટ ફાળવી છે. પાટીદાર સમાજ આપણે જાણીએ છીએ એમ પાણીદાર સમાજ છે, કણમાંથી મણ પેદા કરવા વાળો સમાજ છે. પથ્થરને પાટું મારે તો પાણી કાઢી નાખે એવી તાકાતવાળો સમાજ ફક્ત આજે ખેતી પૂરતો સીમિત નથી રહ્યો, પણ ઉદ્યોગ ધંધા, વેપાર, પંચાયતથી પાર્લામેન્ટ સુધી દરેક ક્ષેત્રે પાટીદાર સમાજે મહત્વનું યોગદાન આપ્યું છે. વિશ્વભરમાં પાટીદારોની એક ઓળખ છે, ક્યાંય પણ પાછો ન પડે તેવી, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં મુંજાય નહીં અને મુંજાયા વગર માર કાઢી લેવી મહેનતથી, એટલે પાટીદાર. પાટીદાર આખા વિશ્વમાં વ્યાપી ગયા પણ માતૃભૂમિનું ઋણ કદી પણ ન ભૂલ્યા. પાટીદાર સમાજની સેવા પ્રવૃત્તિઓ દેશ અને રાજ્યમાં તમામ સમાજનો સહારો બની છે. સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડતા આ સમાજે રાજ્યમાં 34 સ્થળોએ ખોડલધામ સંસ્થાના માધ્યમથી એક સમાન થીમ ઉપર ગરબા આયોજિત કર્યા છે, તે પ્રશંસનીય બાબત છે. પાટીદાર સમાજની સેવા પ્રવૃત્તિઓ આજે અન્ય સંસ્થાઓ માટે પણ પથદર્શક બની છે, ત્યારે સમાજના મોભીઓને, નરેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સમાજ સેવાની આ જ્યોત આપ સૌ સતત પ્રજ્વલિત રાખશો એવો મને દ્રઢ વિશ્વાસ છે. આદરણીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું લક્ષ્ય આપણે પાર પાડવું છે અને આ સેવા યજ્ઞમાં આપણે સૌ સાથે જોડાઈએ અને એ માટે માં ખોડલને આપણે સૌ શક્તિ આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આભાર પાટીદાર ગૌરવ અને આપણા લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. અને હવે યત્ર નાર્યસુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા, જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પણ વાસ કરે છે.
जे नारी रत्न नु सन्मान कर्यु अपना समाज नु गौरव अने उत्तर प्रदेश ना मान्य गवर्नर श्री आनंदीबेन पटेल ने विनंती करीश अध्यक्षीय उद्बोधन माटे जोरदार तालियोना नाद साथे नारी रत्न आपनु गौरव आपना बेन आनंदीबेन पटेल ने आवकारीए बन्ने हाथ ऊंचा करीने तालियोनो गड़गड़ाट तेओ मंच पर पहुंचे पोताना वक्तव्य स्थान पर त्यां सुधी आपणे तालियोनो गड़गड़ाट करीए जय खोडियार जय खोडियार। गुजरात राज्यना यशस्वी मुख्य प्रधान श्रीमान भूपेन्द्र भाई पटेल, खोडलधाम ट्रस्टना चेयरमैन, પાટણના સંડેમાં ખોડલધામ સંકુલનું ખાતમુહૂર્ત કરવા ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી છે તે આપણા પહોંચ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંકુલનું ખાતમુહૂર્ત કરાશે। 100 કરોડના ખર્ચે આ ખોડલધામ સંકુલ તૈયાર કરવામાં આવ્યો છે। ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ ખોડલધામ સંકુલ બનવા જઈ રહ્યું છે, અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત જોવા મળ્યા છે। દેશના અનેક લોકો દ્વારકામાં કોરિડોરના પણ વિકાસ થઈ રહ્યા છે તેવું સંબોધનમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવશે।